ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા જે આપણે આનંદભૂમિમાં બેઠા છે એ જે મંદિર જોઈ રહ્યા છે એમના નિર્માતા પૂજ્યપાદ સાધુકોણે સંપન્ન એવા પૂજ્યપાદ લક્ષ્મી પ્રસાદ સ્વામી તથા વાલા વાલા બ્રહ્મિષ્ઠ પૂજ્ય પ્રાતસ્મરણીય સંતો તથા ભક્તો દાદા કરીને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વાલા ભક્તો આપણને ભોજન પીરસાઈ ગયું છે થાળી પીરસાઈ ગઈ છે હવે મારે તમારે ખાલી હાથ હલાવવાના છે તો શું હાથ હલાવવાના છે ભગવાને આપણને મનુષ્ય જન્મ આપ્યો આવા પવિત્ર સંતો આપ્યા આવું મંદિર આપ્યું એક ટકોર આવતીકાલે પ્રતિષ્ઠા છે બધાને ધ્યાનમાં લેવા જેવી શું ધ્યાનમાં જેવા લેવી છે તો એક સરસ કોક કવિએ સાખી લખી છે એ સાખીના સાર રૂપે આપણે શું કરવાનું છે એ થોડુંક ઊંઘ તમે ધ્યાનમાં રાખીએ જ્યારે આપણે જન્મીએ નહીં ત્યારે આપણે રોતા હોઈએ ઝબતોમાં આયા ઝગમે બધા દાંત કાઢતા હોય થાય ખખડાવે બાબો આવ્યો બાબો આવ્યો પેંડા સો હાંકર વેચો આપણે રોતા હોય પણ હવે પંક્તિ શું કર ચલો એવું કામ કરીને જાઓ કે તુમ હસે જગ રોય હસતા હસતા જે મરવું એ આપણે કરવાનું છે પૂજ્યપાત મારા શ્રી પધાર્યા બધા ભક્તો ખૂબ તાળેના નાદથી વધાવો ભક્તો પાછળ બેઠા છે બેસી દેજો ખૂબ ભીડ છે એક વખત જોરદાર તાળેથી અને જય નાદ કરીએ બોલો લક્ષ્મી નારાયણ દેવને બોલો સ્વામિનારાયણ ભગવાનને ભગવાન ને એ કર ચલો એવું કામ કરીને મરો કે તુમ હસે આપણે હસતા હસતા મરી જગતને એમ થાય ફલાણાભાઈ વહી ગયા ફલાણાભાઈ વ્યાઈ ગયા એવું કામ કરવાનું હશે તો એવું કામ કરવા માટે જેટલા સભામાં બેઠા છો ગામના બહાર ગામના આયા કાલે મહારાજ શ્રી પ્રતિષ્ઠા કરશે એક એક આ સંકલ્પ કરો તમારા બધાએ મનોરથ ભગવાન પૂરા કરશે કે ચોવીસ કલાકમાં એક વખત આવીને ભગવાનના દર્શન કરી જવા ગામડે રહેતા હો અઠવાડિયે એક વખત દર્શન કરી દેવા એકાદશી પૂનમ આમાં દર્શન કરશો નીમ રાખશો તો ભગવાન બધા જ તમારા મનોકામ પૂર્ણ કરશે અને વાલા ભક્તો આવા સંતો મારાથી બેઠા છે એક સંકલ્પ એવો કરો કોઈ પ્રકારનું નાનું મોટું વ્યસન હોય તો આથી છોડી દેજો હે ભગવાન કાલથી તમે આ મંદિરમાં પધારશો હવારમાં હું દર્શન કરીશ એક નાની એવી કુટે હોય છે તો હે ભગવાન મારા ગુના માફ કરજો હવે હું કોઈ પ્રકારની કૂટેવું વ્યસન રાખીશ નહીં ભગવાન રાજી થાય મારા શ્રી રાજી થાય સંતો રાજી થાય અને ઘરનો પરિવાર તો બધો ખૂબ રાજી થાય કે આ પ્રતિષ્ઠા મહોત્સવ સફળ થયો માટે વાલા ભક્તો ખૂબ ખૂબ પૂજ્યપાદ લક્ષ્મી પ્રસાદ સ્વામીએ બહુ અજોર સાધના કરીને બધાએ સંતોએ મળીને આવ્યું દિવ્ય મંદિર બનાવી આપ્યું આપણને તો ભાણું પીરસાઈ ગયું છે હાથ હલાવીને ભૂખ ભાંગવાની છે ભગવાન આચરોમાં પ્રાર્થના જેણે જેને તન મન ધનથી સેવા કરી છે એનું સર્વ પ્રકારે વાલા વાલા ભગવાન સ્વામિનારાયણ સર્વનું મંગલ કરે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ